બાળમિત્રો, આજે આપણે આપણા વિડીયોની શરૂઆત ભગવાનની પ્રાર્થનાથી કરીએ. તો તમે બધા રેડી છો? તો હાથ જોડી આંખ બંધ કરી બેસી જાઓ, પ્રાર્થના શરૂ કરીએ. પરમેશ્વર મંગલ દાતા છીએ અમે સૌ તારા બાળ, દે દર્શન તુજ દિવ્ય મનોહર, વંદન કરીએ વારંવાર. હે પરમેશ્વર મંગલ દાતા છીએ અમે સૌ તારા બાળ, દે દર્શન તુજ દિવ્ય મનોહર, વંદન કરીએ વારંવાર. ભણતર ગણતર એવું દેજો, દેજો ભક્તિને તુજ જ્ઞાન, માત પિતાને સંત ગુરુના રાજી પાનો કરીએ પાન. હે પરમેશ્વર મંગલ દાતા છીએ અમે સૌ તારા બાળ, દે દર્શન તુજ દિવ્ય મનોહર, વંદન કરીએ વારંવાર. વંદન કરીએ વારંવાર, વંદન કરીએ વારંવાર. કેવી સરસ પ્રાર્થના હતી સાંભળીને તમે બધાએ? હાથ જોડી આંખ બંધ કરીને પ્રાર્થના સાંભળીને બાળમિત્રો, જો આ પ્રાર્થના સાંભળીને આપણું હૃદય એકદમ શુદ્ધ થઈ ગયું છે, થઈ ગયું ને બાળકો? પ્રાર્થના સાંભળીને આપણે બધા એકદમ ફ્રેશ થઈ ગયા. તો ફ્રેશ મને આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાના છે. હા, પાઠ 5. મારે તો બસ રમવું જ છે. તમને બધાને રમવું ગમે છે ને? હા, તો આજે હું એવી જ પ્રવૃત્તિ દ્વારા રમાડવાની છું. તમને રમવામાં શું ગમે? શું ગમે? દોડાદોડી કરવી, બોલ રમવો, અરે વાહ, ઢીંગલી રમવી ગમે, સરસ. પણ આજની જે એક્ટિવિટી છે તેમાં આગળ તમે જોડા અક્ષરો શીખી ગયા ને? તો આજે જે હું પ્રવૃત્તિ કરાવીશ એમાં જ્યાં જ્યાં જોડા અક્ષરો આવે છે એની નીચે અંડરલાઈન કરેલી હશે. તો જ્યારે પણ એ જોડા અક્ષર હું વાંચું ત્યારે તમારે શું કરવાનું છે? કહું? જરા તમે મને કહો શું કરવું છે? તમે કહો શું કરવું છે? જમ્પ કરવો છે? નહીં નહીં, જમ્પ નહીં. શું કરીએ? ગીત ગાવું છે? પણ ગીત તો ના ગવાય અત્યારે, તો શું કરીએ? ઓકે ઓકે ઓકે, હું જ કહી દઉં કે શું કરશું. હું જ્યારે શબ્દ વાંચું ત્યાં જોડા અક્ષર આવે અને એની નીચે અંડરલાઈન આવશે, તો જ્યારે પણ લાઈન કરેલો શબ્દ આવે ત્યારે તમારે બધાએ એક સાથે તાળી પાડવાની છે. શું પાડવાની છે? તાળી. ઓકે, યાદ રાખશો ને? તો હવે તમારી સ્ક્રીન પર પિક્ચર દેખાઈ રહ્યું છે. આ પિક્ચર તમારે, હું વાંચીશ, તમારે ધ્યાનથી જોવાનું છે. કેમ? જો ધ્યાનથી નહીં જોવો તો તમે સમજશો નહીં, અને સમજશો નહીં અને અંડરલાઈન વાળો શબ્દ આવશે ત્યારે તમારી તાળી પાડવાની રહી જશે. ઓકે, તો હવે બાળમિત્રો, તમે તો રેડી છો? વાંચીએ પહેલું વાક્ય. કાગડો તરસ્યો હતો, કુંજામાં પાણી ઓછું હતું, પછી કાગડાએ યુક્તિ કરી. મજા આવી ને તમને તાળી પાડવાની? હવે બીજું વાક્ય. ફૂલસિંગનો ફટાકડો ફટાક દઈને ફૂટ્યો. હવે ત્રીજું વાક્ય. ભરતપુરનો ભવ્ય ભટ્ટ લાડવા ફરે કરે સફા ચાટ. અરે વાહ, કેટલી મજા આવે છે. ચલો હવે ચોથું વાક્ય. જગ્ગુ જૂઠું બોલ્યો એટલે તનુએ તેની કિટ્ટા કરી. અરે વાહ, હવે વાંચીએ પાંચમું વાક્ય. મમ્મીએ ચુન્નુને તડકામાં રમવાની ના પાડી હતી, ચુન્નુ તડકામાં રમીને આવ્યો. મમ્મીએ ગુસ્સે થઈ કહ્યું, ચુન્નુ તું જક્કી છે. અરે મજા આવી ને. જો સ્ક્રીન પર બીજું પિક્ચર દેખાઈ રહ્યું છે. હવે પાછી તાળી પાડવાની છે. ઓકે, રેડી છો તમે? તો હવે વાંચીએ છઠ્ઠું વાક્ય. ત્રિશાએ પપ્પા પાસે
100 રૂપિયા માંગ્યા. પપ્પાએ તેને ફક્ત 50 રૂપિયા આપ્યા. અરે વાહ, હવે વાંચીએ સાતમો વાક્ય. મજા આવે છે ને તાળી પાડવાની, તો ચલો વાંચીએ. દાદા દરરોજ કૃષ્ણ મંદિરે જાય છે, તે કૃષ્ણના ભક્ત છે. હવે વાંચીએ આઠમું વાક્ય. આપણા રાજ્યનું નામ ગુજરાત છે. હવે વાંચીએ નવમું વાક્ય. મારા કાકા ધનસુખલાલ ગજ્જર ધનાધય માણસ છે, તેમની પાસે ખૂબ પૈસા છે, તેઓ હંમેશા એરોપ્લેનમાં પ્રવાસ કરે છે. હવે વાંચીએ દસમું વાક્ય. હું શાળાએ જઈ શકું તેમ નથી, મેં શિક્ષકને રજા ચિઠ્ઠી આપી છે. તો બાળ મિત્રો, તાળી પાડવાની મજા આવી ને? જોઈને મેં કીધી હતી ને બહુ સરસ મજા આવશે એક્ટિવિટી કરવાની. તો બાળ મિત્રો, આમાં હવે આપણે આગળ વધવાનું છે. તો તમે, મેં આ 10 વાક્ય વાંચ્યા અને તમે શું પાડી? તાળી. મજા આવી ને જોરથી પાડી ને? હા, કેવી રીતે પાડી? અરે વાહ, મજા આવી ને તાળી પાડવાની. તો હવે જે વાક્યમાં અંડરલાઈન હતી એમાં તમે શું પાડ્યું? તાળી. હવે જે આગળ કરવાનું છે તે હું તમને કહું છું. જો તમારી સ્ક્રીન પર એક પિક્ચર દેખાય છે ને, આ છે બધા ખાના ખાલી છે. હવે આની અંદર શું કરવાનું છે કહું? આ પિક્ચર તમારી પાઠ્યપુસ્તકમાં આપ્યું છે, તો આની અંદર જે શબ્દ આપણે વાંચ્યા અને અંડરલાઈન કરી એમાં જે તાળી પાડી હતી એ શબ્દોમાં લખવાના છે. તો હું તમને થોડાક શબ્દ લખીને બતાવું છું, પછીના શબ્દ કોણ લખશે? હા, તમારે લખવાના છે. આખા વાક્યો પાછા વાંચવાના છે, તાળી પાડવાની છે. આ એક્ટિવિટી મમ્મી પપ્પા સાથે કરવાની છે, અને જ્યાં તાળી પાડો ને જ્યાં સ્ટોપ થાવ એ બધા શબ્દ આ બોક્સમાં તમારે લખવાના છે. ઓકે, તો તાળી પાડેલા શબ્દો રિપીટ કરવા છે. તો ચલો આપણે રિપીટ કરીએ, અને 4-5 શબ્દ હું લખીને બતાવું છું, બાકીના શબ્દ કોણ લખશે? અરે વાહ, તમારે લખવાના છે. ઓકે, તો ચલો આપણે બોક્સમાં શબ્દો લખીએ. તમારી સ્ક્રીન પર જે પિક્ચર દેખાય છે, જે બોક્સ દેખાય છે, તે તમારી પાઠ્યપુસ્તકમાં આપ્યા છે. તો બાળ મિત્રો, આપણે આગળ જે વાક્યો વાંચ્યા છે અને અંડરલાઈન કરી છે એમ આપણે એક્ટિવિટી કરી તાળી પાડવાની. તો આ જે અંડરલાઈન કરેલા શબ્દ આ બોક્સમાં લખવાના છે. તો પહેલું વાક્ય હું વાંચું છું, તમારે તાળી પાડવાની છે, અને જે તાળી પાડો એ શબ્દ આ બોક્સમાં લખવાના છે, એટલે તમને ખ્યાલ આવી જશે, ને બાકીના શબ્દો તમારે લખવાના છે. ઓકે, તો હું પહેલું વાક્ય વાંચું છું. આગળો તરસ્યો હતો. હવે આ તરસ્યા પર તમે તાળી પાડી ને, તો લખો બોક્સમાં તરસ્યો. સમજ પડી? હવે આગળ વાંચું છું. કુંજામાં પાણી ઓછું હતું, પછી કાગડાએ યુક્તિ, અરે વાહ, કરી, યુક્તિ કરી. તો યુક્તિ પર તમે બધાએ શું પાડી? તાળી. તો હવે આ બોક્સમાં શું લખશું? યુક્તિ. બાળ મિત્રો, તમને ખ્યાલ આવ્યો ને? તો બાળ મિત્રો, આવી એક્ટિવિટી કરજો અને આની મજા લેજો, અને મારી સાથે આની શું કરશો? હા, ચર્ચા કરજો. ઓકે, તો પાછા આપણે મળીશું. ઓકે ને, નવી નવી એક્ટિવિટી અને નવી રમત સાથે. હા, આગળ આપણે કંઈક નવું શીખીશું. તો તમે બધા શીખવા મારી સાથે તૈયાર છો ને? તો પાછા મળીશું બાળ મિત્રો. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ.